તો આ બજેટ સત્રમાં ગૃહમાં સરકારને ઘેરશે વિપક્ષ. આ માટે પણ તૈયારીઓ આરંભી દેવાય છે. વડોદરા બોટ દુર્ઘટનાનો મુદ્દો હોય, તોડકાંડ હોય, નકલી કાંડ મુદ્દે પણ સરકાર હવે વિપક્ષને ઘેરવાના બરાબરના મૂડમાં આવી ગયું છે. કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન બોડવાડિયાનું એક વિશેષ નિવેદન સામે આવ્યું છે. પ્રજાને અસર કરતા તમામ મુદ્દા તે ગૃહમાં ઉઠાવશે. સરકારી એજન્સીઓને ખુલ્લો આમ દુરુપયોગ થઈ રહ્યો છે તેવો પણ આરોપ તેમણે મૂક્યો છે. કોંગ્રેસ ધારાસભ્યના રાજીનામા મુદ્દે શૈલેષ પરમારનું પણ નિવેદન સામે આવ્યું છે. કોંગ્રેસના 15 એમએલએ એકજૂટ થઈને પ્રજાનો અવાજ ઉઠાવશે. ભાજપમાં જવાના હતા તે ગયા, હવે 15 અકબંધ રહેશે, આ પ્રકારનો દાવો પણ તેમણે કર્યો છે. રાજ્યની અંદર જે વ્યવસ્થાની ખામીને કારણે જે વડોદરાની રોહિણીની ઘટના બની, તોડકાંડની ઘટનાઓ બની, કાયદો અને વ્યવસ્થાના પ્રશ્નો ઊભા થયા, એ સિવાય પણ મોંઘવારી, બેરોજગારી, ભ્રષ્ટાચાર સહિતના અનેક મુદ્દાઓ છે જે કોંગ્રેસ આ બજેટ સત્રની અંદર ઉઠાવીને પ્રજાની જે લાગણી છે એને પાછા આપવાની છે. કોંગ્રેસ પાર્ટીના ચૂંટાયેલા 17 ધારાસભ્યોમાંથી 2 ધારાસભ્યો રાજીનામા આપ્યા. અમે 15 ધારાસભ્યો છીએ. 15 ધારાસભ્યો અકબંધ રહીને વિધાનસભાનું જે આ બજેટ સત્ર હતું એ સત્રની અંદર રાજ્યના જે અનેક મુદ્દાઓ છે એ મુદ્દાઓને અમે ધારદાર અને જોરદાર રજૂઆત કરી છે. બીજી બાજુ બીજેપી ધારાસભ્ય મહેશ ખસબાલાએ ગત વર્ષની જેમ આ વખતે પણ ઐતિહાસિક બજેટનો દાવો કર્યો અને કોંગ્રેસ પર વળતો પ્રહાર કર્યો. કોંગ્રેસને પોતાની દ્રષ્ટિ બદલવાની સલાહ પણ આપીને હકારાત્મક વલણ અપનાવવાની વાત કરી હતી. વિધાનસભાનું આજે બજેટ સત્ર શરૂ થાય છે. ખૂબ આશા અપેક્ષા, જનતાની પણ આશા અને અપેક્ષા હોય એ સ્વાભાવિક છે. જે પ્રકારે ગયા વખતે પણ ઐતિહાસિક બજેટ રાજ્યની માનની ભૂપેન્દ્રભાઈ પટેલની મુખ્યમંત્રીની સરકારે રજૂ કર્યું હતું અને જે પ્રકારના પરિણામો રાજ્ય અને કેન્દ્રની બંને સરકારના બજેટને આધારે, આયોજનના આધારે જે પ્રકારના પરિણામો જનતાને મળી રહ્યા છે, હું એમ માનું છું કે જનતાને સંતોષ છે અને આનાથી પણ વધારે આગળ જનતાની જે અપેક્ષાઓ છે હું બહુ સ્પષ્ટપણે માનું છું કે માનની મુખ્યમંત્રીશ્રીની દીર્ઘદ્રષ્ટિ, માનની નરેન્દ્રભાઈ દેશના પ્રધાનમંત્રીના નું માર્ગદર્શન આ નવું બજેટ છે એ વધારે સારું, ખૂબ લાંબા સમયના આયોજન સાથેનું હશે એવી મને સંપૂર્ણ અપેક્ષા છે. હું એમ માનું છું કે કોંગ્રેસે પોતાની દ્રષ્ટિને બદલવી જોઈએ. જે પ્રકારના કામ થયા છે એને પોઝિટિવિટીથી આગળ ચાલવું જોઈએ.